સંઘ પ્રદેશ દીવમાં બે દિવસથી ભારે વરસાદના કારણે અરબી સમુદ્રમાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછર્યા, જેના કારણે ધોડલા ખાતે નાના પીલાણા દરિયામાં તણાયા. દીવમાં બે દિવસથી ભારે પવન અને વરસાદના કારણે અરબી સમુદ્રમાં કરંટ સાથે ઊંચા મોજા ઉછર્યા હતા, જેના કારણે કોગલા ધારમેશ્વર વિસ્તાર પાસે દરિયા કિનારે લાંગરેલ પીલાણમાંથી 15 જેટલા પીલાણા દરિયામાં તણાયા હતા. ત્યારે માછીમારોએ મહામુસીબતે અને જીવના જોખમે તમામ પીલાણાઓને દરિયા કિનારે દોરડાથી બાંધ્યા હતા. જોકે દીવમાં આજે 3 ઇંચ વરસાદ ખાબક્યો. દીવમાં છેલ્લા 2 દિવસથી આકાશ કાળા વાદળોથી ઘેરાયેલ રહેલ છે. ગત રાત્રિ દરમિયાન મુસળધાર વરસાદ વરસ્યો હોવાથી અને સાંજ સુધી વરસાદ વરસ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અરબી સમુદ્રમાં પણ તોફાની પવન સાથે ઊંચા ઊંચા મોજા ઉછર્યા હતા. ભારે વરસાદના કારણે આજે રવિવારે દીવની શાક માર્કેટમાં ગ્રાહકોનો અભાવ રહ્યો હતો. જોકે કુદમ ખાતે ગંગેશ્વર મહાદેવના પ્રાંગણમાં પણ તોફાની મોજા ઉછળતા જોવા મળ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.